આજે ચૂંટણીના પરિણામ આવ્યા છે ગુજરાતની અંદર એ પહેલેથી જ નક્કી જ હતું હું તો કયા કરતો કે જો જો આ સેટિંગ કરીને હરાવશે લોકોએ હવે સમજી લેવા જેવું છે કે આનો વિરોધ હવે ઈવીએમનો કરવો જોઈએ તો જ આ દેશ બચવાનો છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ દેશની જે પંચ્યાસી ટકા લોકો છે આ ઈવીએમ નો વિરુદ્ધ કરીને બેલેટ પેપર થી ચૂંટણી થાય તો જ આ દેશની અંદર કંઈક પ્રગતિ આ લોકોની થશે બાકી આ જે પંદર ટકા લોકો છે જે શેઠજી ભટ્ટજી આ દેશમાં જે બની બેઠેલા છે આ દેશને લુઈટો છે એવા લોકોનો હંમેશા રાજ કરવા માટે જ આ ઈવીએમનો પ્રયોગ અહીંયા આગળ થાય છે એ થવો નહીં જોઈએ લોકશાહી જેવો દેશ હોય તો આ લોકો ડરે સાનાથી થી કરાવવું જોઈએ ને કેમ નથી કરતા હા તો જે લોકો કશું કરી શકે નથી આને કોઈ બોલી શકે એવા નથી એવા ઉમેદવારને તમે પ્રોજેક્ટ કરીને આ વસ્તી સાથે શું કરવા માગો છો આટલા બ્રેનવાળા લોકો છે આ ભણેલા લોકો છે આ બધા છે એને તમે સાથે કરો ને શા માટે નથી કરતા તમે આ એક તમારું એક પ્રધાનમંડળ તમે હાવ સુવડાવી દીધું ત્યાં ગટરમાં નાખી દીધું પછી જીતવાની વાત કરો આ ઈવીએમ નહીં હોય તો તમે ક્યાંથી જીતી શકવાના છો ભાઈ નરેન્દ્રભાઈ તમે આ બધું છોડી દેજો આ દેશના લોકો છે પંચ્યાસી ટકા લોકો ગોળી માર દેવ તમે પણ આ લોકોને આવી રીતના રીભાવવાનું બંધ કરી દો ઈવીએમ ખોટી રીતના લાવીને આ દેશને લોકશાહી છે એવું બતાવો છો એ તદ્દન ખોટી વાત છે આ તમારી નાદારી છે આ દેશ સાથે અને તમારી જેવા બધા લોકો આ દેશની અંદર રાજ કરતા રહેશે તો અમારા પંચ્યાસી ટકા લોકોની હસ્તી નથી રહેવાની એટલે હું લોકોને કહેવા માંગુ છું કે હવે નાસી પાસ થવાની કોઈ જ જરૂર નથી ભેગા થાઓ આપણા વોટ ક્યાં જતા રહેવાના છે એને ફરીથી આ બેલેટથી ચૂંટણી કરાવવા માટેની ડિમાન્ડ કરો તો જ આ હટશે નહીં તો આ બની બેઠેલા લોકો એમની પાસે બીજું કંઈ છે જ નથી આ રૂપિયાની તાકાત છે એવી એમની તાકાત છે એટલા માટે આ લોકો જીતે છે એની સામે બધા એક થઈ જાવી ઓબીસી માઇનોરિટી નહી તો આ દેશનું ઇન્સાન છીએ જાગો સમજો અને આ લોકોને દૂર કરવાની તૈયારી કરી દો બે હજાર ચોવીસ ની જે ચૂંટણી આવવાની છે તેની અંદર બેલેટ થી ચૂંટણી થાય એ પ્રયોગ આપણે કરવા પડશે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટો એ ધ્યાન રાખવું જોઈએ હું હું પેલું એ નથી કરતો તમને સૂચના નથી આપતો પરંતુ આ દેશને બચાવવા માટે જે કઈ ન્યાય લઈ છે એ લોકોએ હવે આગળ આવીને આ અટકાવવું જોઈએ નહીં તો આ દેશ બચી શકવાનો નથી